हेलो एवरीवन, वेलकम टू मीरास किचन। आज हूँ तमने आखा गुवानो शाक बनावता सिखराली, तो चलो जोई ले रेसिपी। तो आखा गुवानो शाक बनावा माटे अत्यारे मैं गुवार लई लीधो छे, बने साइड थी कट करी लीधो छे अने आखो ज राख्यो छे गुवार ने। हवे आने व्यवस्थित पानी थी आपणे वॉश करी लेशुं। हवे आपणे गैस चालू करी देशुं अने कूकर लई लेशुं। एमां आपणे तेल एड करी देशुं, जेटलुं ओइली खवातुं होय एटलुं आपणे तेल एड करवानुं छे। तेल गरम थाय एटले एमां आपणे थोड़ी राय एड करी देशु। राय सतड़ाई जाए पछी आपणे जीरू एड करवानुं छे। थोड़ू जीरू एड करी देशु, थोड़ी हींग एड करी देशु अने अत्यारे लसण नो यूज करवो छे। जो तमे लसण ना खाता होय तो लसण स्किप करी शको। गैस नी फ्लेम साव स्लो करी देशु अने लसण ने से सातड़ी लेशु। सतड़ाई जाय एटले आपणे डायरेक्टली एमां गुवार कट करेलो एड करी देशु। ગેસની ફ્લેમ સાવ સ્લો જ છે, પિંચ હળદર એડ કરી દઈશું, નિમક એઝ પર યોર ટેસ્ટ, મિક્સ કરી દઈશું પ્રોપરલી। જો તમને આખો ગુવાર ના ગમતો હોય તો તમે મોટા કટકા કટ કરી શકો। અત્યારે મેં આખો ગુવાર જ લીધો છે। થોડી વાર ગુવાર એમ જ તેલમાં સતરાય ત્યાં સુધી આપણે હલાવતું રહેવાનું છે, થોડી વારે, જેથી કરીને શાકનો ટેસ્ટ બહુ ફાઇન આવશે। ડાયરેક્ટલી આપણે પાણી નથી એડ કરવાનું અને અત્યારે હું કુકરમાં વિશલ બી નહીં કરું, થોડું પાણી એડ કરતી જઈશ અને ઢાંકણ ઢાંકી અને એમનું જ આપણે ગુવારને ચોળવવાનો છે, જેથી કરીને ટેસ્ટ બહુ ફાઇન આવશે। 5 મિનિટ સુધી સતળાઈ ગયો છે, હવે એમાં આપણે લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે। એઝ પર યોર ટેસ્ટ એડ કરવાનું છે લાલ મરચું પાવડર, મિક્સ કરી દઈશું અને હવે થોડું પાણી એડ કરશું। રીતના પાણી એડ કરી લીડ ક્લોઝ કરી દઈશું। અત્યારે હું વિસલ નથી કરતી, જો તમારે વિસલ કરવી હોય કુકરમાં તો કરી શકો, પણ આવી રીતના બનાવશો તો જે શાકનો ટેસ્ટ છે એ બહુ જ ફાઇન આવશે અને શાકની જે મીઠાશ હોય એ એમાં જ રહેશે આવી રીતના કરવાથી। તો 10 મિનિટ થઈ ગઈ છે, હવે ચેક કરી લઈએ આપણે શાક કેટલું કૂક થયું છે। આવી રીતના આમ દબાવતા હજી એકદમ ડાયરેક્ટલી તૂટી નથી જતો ગુવાર, એટલે હજી કૂક થવાનો બાકી છે। થોડું આપણે પાણી એડ કરી દઈશું અને પાછું કૂક થવા દઈશું 10 મિનિટ। તો હવે 10 મિનિટ ઉપર થઈ ગયું છે, આપણે જોઈ લઈશું
પાણી એબ્ઝોર્બ થઈ ગયું છે અને ઓલમોસ્ટ ગુવાર બી કૂક થવા આવ્યો છે. થોડી વાર આપણે હજી કૂક કરી લેશું થોડું પાણી એડ કરીને. જો તમારી પાસે બહુ ટાઈમ ન હોય કૂક કરવા માટે તો તમે વિસલ કરી લો કુકરમાં તો બી ચાલશે. હજી 7 મિનિટ જેવું કૂક કરી લેશું. તો હવે 7 મિનિટ થઈ ગઈ છે, જોઈ લેશું આપણે. એકદમ સરસ કૂક થઈ ગયો છે. રીતના કરીએ છીએ તો એકદમ કટ થઈ જાય છે. તો હવે આને આપણે સર્વ કરી લેશું. ગેસ ઓફ કરી દઈશું પહેલા અને પછી થોડું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને થોડી કોથમરી એડ કરી દઈશું. તો રેડી છે આખા ગુવારનું શાક, જે એકદમ યમી છે. આપ બી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય વિડીયો.